આજે એક્સપાયરી પર નજર રાખવી જોઈએ કયા લેવલ્સ પર તમે નજર રાખશો નિફ્ટી નિફ્ટી બેંકમાં તો કુલ ડોક્ટર માર્કેટ એક યુ નો ટ્રેજેક્ટરી પર છે જેરી ધ 50 डीएमએ થી બેઝ બનાવીને એક કપલ બેક આવે છે માર્કેટ માઈક્સ અ ગુડ સાઇન બટ યસ અપટર્જ લેવલ છે 24815 ઓન 25000 ના દોઝ લેકર્સ વેરી ક્રિટિકલ રેซิસ્ટેન્ટ પોઈન્ટ્સ કે એ બڑا જંકચર છે જ્યાં આપણે ગેપડાઉન્સ જોવામાં આવેલો એટલે મારો વ્યૂ છે કે અત્યારે થોડું એક માઇલ્ડ નરમાશ રહી શકે છે ક્રોસ ટ્વેન્ટી ફોર એટ ફિફ્ટી એટલે મને લાગે છે આજનો દિવસ કદાચ આપણે થોડું ક્લોઝમાં રેડમાં જોવા મળશે ક્લોઝિંગ પણ આઈ થિંક અગર એક વખત આપણે ટ્વેન્ટી ફોર એટ ફિફ્ટીના જો લેવલ્સ ક્રોસ કરે તો ત્યાંથી પાછી થોડી અપસાઇડ મોમેન્ટમ દેખાઈ શકે છે ફોર ધ લેવલ્સ ઓફ ટ્વેન્ટી ફાઈવ થાઉઝન્ડ સિમિલરલી બેન્ક નિફ્ટીમાં જોઈએ તો બેંક નિફ્ટીમાં પણ એક પ્રીવિયસ ગેપડાઉન એરિયા છે ફિફ્ટી 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 વન વન થાઉઝન્ડ 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 ફિફ્ટીના જે લેવલ્સ છે ટિલ સેવન આ એક ઝોન છે જે યુ નો રેઝિડન્ટ ઝોન બને છે અને આજનો પણ તમે હાઈ જો ત્યાં આગળ પણ યુ નો નાઇન્ટીનો જે લેવલ્સ છે એ ક્રોસ કરે છે તો મને લાગે છે બેંક નિફ્ટીમાંથી બોમેન્ટ કેચઅપ કરી શકે છે સ્ટોક ફ્રન્ટ પર જોઈએ તો યસ અત્યારે ઘણા એવા સ્ટોક્સ છે જે રેડી થતા દેખાય છે તો મારો વ્યૂ છે કે એક વખત થોડુંક વેઇટ કરવું જોઈએ વન્સ વી ગેટ ક્લોઝિંગ અબૌ ફિફ્ટી વન થાઉઝન્ડ નાઇન્ટીના લેવલ્સ તો આઈ થિંક બેંક નિફ્ટી પર ફોકસ કરી શકાય છે ઓકે ફિફ્ટી વન થાઉઝન્ડ નાઇન્ટીના લેવલ એકાવન હજાર નેવુંના લેવલ પર જો ક્લોઝિંગ આપે છે તો બેંક નિફ્ટીમાં આપણે આગળ તેજી જોઈ શકીએ છીએ અને આપણે ધ્યાન આપી શકીએ છીએ બેંક નિફ્ટીમાં જે લેવલ રેશે ચોવીસ હજાર આઠસો પચાસના લેવલ્સ રેશે સરપાસ કરે છે તો પચીસ હજારના આપણે લેવલ્સ જોઈ શકીએ છીએ પણ એ હર્ડલ પાસ કરવું પહેલાં જરૂરી છે આગળ ચાલીશું અને દર્શકોના સવાલો તરફ વધીશું અને જે પહેલો સવાલ આવી રહ્યો છે ધ્વનિ જોશીનો આવી રહ્યો છે ટાટા મોટર્સ કુશાલ એક હજાર એક રૂપિયામાં એમને કાઉન્ટર લીધા છે શોર્ટ ટર્મ ટાર્ગેટ તમે અહીંયા શું જોઈ રહ્યા છો તો જો ટાટા મોટર્સ એમને લીધા છે તો એ હોલ્ડ કરી શકે છે ડેફિનેટલી એ મારો સ્ટોપ લોસ આવે છે 1045 નો અને મારો ઇમિડિયેટ ટાર્ગેટ અપસાઇડમાં આવે છે 1 12 1220 નો 2220 ના ટાર્ગેટ માટે 1045 ના સ્ટોપ loss સાથે તમે Tata Motors માં અહીંયા કામકાજ કરી શકો છો કે આવી રહ્યો છે गेल અને BEL જો ફ્રેશ એન્ટ્રી કરવી હોય લોંગ ટર્મ માટે તો કરી શકાય આ ટ્રેનિંગ કાઉન્ટર્સ માં વેલ

ઓકે તો લોંગ માટે જો કરવું હોય તો વેઇટ કરવું જોઈએ છસો પચાસ પછી તમારે એન્ટ્રી કરવી જોઈએ જે લોકોને ટ્રેડિંગ કરવું છે શોર્ટ ટર્મ માટે ખરીદી કરવી છે એ ખરીદી કરી શકીએ છીએ પાંચસો સાહીઠ રૂપિયાનો સ્ટોપ લોસ સાથે છસો પચાસના ટાર્ગેટ માટે આરસી માં શોર્ટ ટર્મ માટે કામકાજ કરી શકીએ છીએ ગેલ અને બી ઈ એલ અહીંયા લોંગ ટર્મ માટે અત્યારના એન્ટ્રી કરી શકાય અવોઇડ કરવાની આપીસ થોડુકમાં વેટ એન્ડ વોચ કરવું જોઈએ સ્ટોકે સ્ટેરિંગ સાઇડવેઝ અને પોસિબલી કદાચ ડિસ્ટ્રિબ્યુશન પણ થઈ શકે છે આ સ્ટોકમાં એટલે કે એનું કન્ફર્મેશન આવે છે ટુ ફિફ્ટીના લેવલ્સની ઉપર એટલે એની સોર્ટ ઓફ ઇન્વેસ્ટમેન્ટ ટુ ગો લોંગ શુડ કમ અબાઉટ ટુ ફોર્ટી સિક્સ ટુ ફોર્ટીના લેવલ્સ ઉપર ક્લોઝિંગ આપે ત્યાર પછી જ તો ત્યાં સુધી આ સ્ટોકને અત્યારે અવોઇડ કરવું જોઈએ ओके तो गेल ने हमना अवॉइड કરજો 2046 ની આસપાસ આવે છે પછી તમારે કામકાજ કરવાનો રેઝી આરાઉન્ડ 250 તમે ખરીદી કરી શકો છો ને પછી આગળ ચાલી શકો છો એટલે અત્યારના માટે गेल अवॉइड बीएल बीएल પણ એક સિમilar કાઉન્ટર છે મે ટ્રેડિંગ ઓપોર્ચ્યુનિટી અરાઇઝ થાય છે અત્યારે એક યુ નો સાઇડવે કન્સોલિડેશન ફેઝમાં છે અને થોડીક સ્ટ્રેન્થ ગાર્નર કરવાની ટ્રાય કરે છે તો リस्क रिवॉर्ड જે છે ઘણો ફેવરિંગ છે ધેટ ઇઝ ગિવિંગ અ ગુડ ચાન્સ ફોર અ ટ્રેડિંગ ઓપોર્ચ્યુનિટી